नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। गुजरात सरकार मां हवे रिलायंस जियो नी एंट्री थई छे। वोडाफोन अने आइडिया ने राज्य सरकार अलविदा कही देशे। राज्य सरकार ना हजारों मोबाइल फोन पर हवे रिलायंस जियो नू राज आवशे। राज्य सरकारे परिपत्र पाठवी दरेक कचेरी ने तात्कालिक असर थी फेरफार करवा आदेश आप्यो छे। वर्षो जूनी मोबाइल कंपनी बदलवा पाछळ नू कारण अकड़ छे। कंपनी बदलाशे पण नंबरो नहीं बदलाय। जम्मू काश्मीर बाद हवे राजस्थान माथी लिथियम नो विशाल भंडार मळी आव्यो छे। भारतीय भूवैज्ञानिक सर्वेक्षण GSI ना अधिकारीओए पण आ अंगेनी पुष्टि करी छे। एवुं मानवामां आवे छे के राजस्थान ना नागौर जिल्लामां आ विशाल भंडार मळी आव्यो छे। ते अगाउ जम्मू काश्मीर मां जे भंडार मळी आव्यो हतो तेना खट्टा पण वधारे छे। अधिकारीओए दावो कर्यो छे राजस्थान मां मळेला लिथियम डिपोझिट देशनी 80% मां पूरी शकाय छे। अत्रे उल्लेखनीय छे के फेब्रुआरी महिनामां जम्मू अने काश्मीर मां लिथियम नो भंडार शोधवामां आव्यो हतो। भारतीय भूवैज्ञानिक सर्वेक्षण नी माहिती प्रमाणे जम्मू काश्मीर ना रियासी जिल्लामां 5.9 मिलियन टन लिथियम डिपोझिट छे। एक अहેવાલ પ્રમાણે લિથિયમ નો આ વિશાળ ભંડાર ઇલેક્ટ્રિક ગાડીઓ ની કિંમત માં ઘટાડો આવી શકે છે। ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને મોટા પાય નુકસાન થયું છે। માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે। માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી થયેલા ખેતીના પાકના નુકસાન અંગે સરકાર સહાય જાહેર કરશે। ખેડૂતોને નુકસાનના બદલામાં વધુ સહાય મળે તે રીતે સરકારે પેકેજ બનાવ્યું છે। શિક્ષકોની બદલી અંગે મળેલી બેઠક બાદ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો છે। સોમવારે ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે। આ વેકેશન દરમિયાન શિક્ષકોની બદલી થઈ જશે। સિનિયોરિટી અને મૂળ શાળા બદલીના નિયમો અંગે ચર્ચા થઈ છે। આજની બેઠક છેલ્લી બેઠક ગણવામાં આવી છે। શાળા મર્જ થાય ત્યારે શિક્ષકની સિનિયોરિટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। શિક્ષકોને મૂળ શાળામાં બદલી આપવાની પણ ચર્ચા થઈ છે। જિલ્લા ફેર બદલી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। લીગલ ઓપિનિયન પણ લીધો છે માટે હવે કોર્ટ મેટર થવાની શક્યતા રહેતી નથી। કોર્ટમાં હાલ જે મેટર ચાલે છે તે અંગે પણ સમાધાન થાય તે મુજબની ચર્ચા થઈ છે। બદલી નિયમોના ઠરાવ અંગે આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે। બદલીના નિયમોમાં આખરીકરણ માટે મુસદ્દો તૈયાર કરાયો છે। બદલી નિયમોમાં આખરીકરણ માટે બેઠક મળી હતી। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ધ કેરળ સ્ટોરીનો વિવાદ વધી રહ્યો છે। આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારથી તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। તમિલનાડુ બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે પણ ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લગાવી દીધો છે। લોકોનું કહેવું છે કે કેટલાક લોકો આ ફિલ્મ દ્વારા કેરળની ઇમેજ બગાડવા પર બેઠેલા છે। ધ કેરળ સ્ટોરીની ચર્ચા અટકી રહી નથી। આ ફિલ્મ એક પછી એક કઠોર ટિપ્પણીઓ અને ટીકાઓથી ઘેરાયેલી છે। આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રેસ કોન્ફરન્સમાં પણ ફિલ્મનો વિષય સામે આવ્યો હતો। મમતા બેનર્જીએ આ ફિલ્મ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। તેણે કહ્યું કે આ વાર્તા બનાવટી છે અને તેણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી